નમસ્કાર મિત્રો ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ બે એસિડ બેઝ અને ક્ષારના ભાગ ચારમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે આ ભાગ એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડની સમજ મેળવીશું એસિડિક ઓક્સાઇડ કોને કહે છે અધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે ઉદાહરણ આપો જે ઓક્સાઇડ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને એસિડ આપતા હોય તેવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહે છે અધાત્વી ઓક્સાઇડ એટલે કે અધાતુઓ ઓક્સિજન સાથે જોડાઈને અધાત્વી ઓક્સાઇડ બનાવે છે આ અધાત્વીય ઓક્સાઇડ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને આપણને એસિડ આપે છે એટલે અધાત્વી ઓક્સાઇડને કેવા પ્રકારના ઓક્સાઇડ કહેવાય અધાત્વીય ઓક્સાઇડ જે છે પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ આપે છે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ આપતા હોય ને એસિડિક ઓક્સાઇડ કહેવાય એટલે અધાત્વીય ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને આપણને એસિડ આપે છે એટલે અધાત્વીય ઓક્સાઇડ જે છે એ એસિડિક ઓક્સાઇડ થશે એટલે આપણે લખી શકીએ આમ અધાત્વીય ઓક્સાઇડ જે છે એ એસિડિક ઓક્સાઇડ છે આપણે અધાત્વીય ઓક્સાઇડના કેટલાક ઉદાહરણો જોઈએ ઉદાહરણ એસઓ ટુ અહીં સલ્ફર જે છે એ અધાતુ છે અને એની જોડે ઓક્સિજન જોડાઈને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે સલ્ફરનો પરમાણુ અહીંયા એક છે ઓક્સિજનના બે છે એટલે સલ્ફર અને બે છે એટલે ડાય ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અહીંયા ક્લોરીન જે છે એના બે પરમાણુઓ છે ઓક્સિજનના સાત છે એટલે ક્લોરીનના બે હોય ડાયક્લોરીન આ સાત છે એટલે હેપ્ટોક્સાઇડ કહેવાય ડાયક્લોરીન હેપ્ટોક્સાઈડ અહીં કાર્બન એક છે ઓક્સિજન બે છે એટલે કાર્બન ડાયોક્સાઇડ કહેવાય હેપ્ટો એટલે સાત ડાય એટલે બે એક હોય એટલે આપણે એનો ઉલ્લેખ કરતા નથી ખાલી કાર્બન જ બોલીએ છીએ એ કાર્બનનો પ્રમાણુ એક છે એટલે કેટલું કાર્બન અને ઓક્સિજનના બે પરમાણુ છે એટલે ડાય કહીશું એટલે કાર્બન ડાયોક્સાઇડ અહીં નાઇટ્રોજનના બે પરમાણુ છે એટલે ડાય નાઇટ્રોજન ઓક્સિજન કેટલા છે પાંચ એટલે પેન્ટોક્સાઇડ કહેવાય ડાય નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ આમાં સલ્ફર ક્લોરીન કાર્બન નાઇટ્રોજન આ બધા અધાતુઓ છે અને એની જોડે ઓક્સિજન જોડાય છે એટલે અધાત્વી ઓક્સાઇડ કહેવાય અને આ બધા ઓક્સાઇડો જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને આપણને શું આપે છે એસિડ આપે છે એટલે આવા ઓક્સાઇડોને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે હવે આપણે આ જે અધાતવીય ઓક્સાઇડ છે એની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો જોઈએ એટલે આ ખ્યાલ વધુ સ્પષ્ટ થાય હું અધાત્વીય ઓક્સાઇડ લઉં છું આ અધાતુ છે સલ્ફર આ ઓક્સિજન છે સલ્ફર ડાયોક્સાઇડ ગેસ છે એની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવા માગુ છું સલ્ફર ડાયોક્સાઇડ જે છે એની પાણી સાથેની પ્રક્રિયા થઈ અને એચ ટુ થ્રી મળે છે અને સલ્ફ્યુ રસ એસિડ કહેવામાં આવે છે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ અધાતુનો ઓક્સાઇડ છે એ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને આપણને શું આપે છે એસિડ આપે છે એટલે આ અધાતુવીય ઓક્સાઇડ છે એ એસિડિક ઓક્સાઇડ છે એમ કહેવાય બીજું ઉદાહરણ જોઈએ આ ઉદાહરણ જરા જુદું છે આપણે સમજવામાં થોડી તકલીફ પડે એમ છે એટલે આપણે એને વધુ સમજવાની કોશિશ કરીએ આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ છે આ કાર્બન ડાયોક્સાઇડ છે આ કેલ્શિયમ કાર્બોનેટ છે એ ક્ષાર છે અને પાણી હવે આ પ્રક્રિયા કોના જેવી છે ચાલો જોઈએ આ બેઝ અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડ છે આપણને ક્ષારને પાણી મળે છે બેઝ આ બેઝ જે છે કોની સાથે પ્રક્રિયા કરીને ક્ષારને પાણી આપે તો એસિડ સાથે પ્રક્રિયા કરીને જે ક્ષાર અને પાણી આપે એટલે આ જે બીજી રાસાયણિક પ્રક્રિયા જે છે એ બેઇઝ અને એસિડ અને હું બેઝ ગણી લઉં આ બેઝ જ છે એટલે બેઝ અને એસિડ વચ્ચે થતી પ્રક્રિયાને સમાન છે એટલે આ અહીંયા પણ આ જે છે કાર્બન ડાયોક્સાઇડ એ અહીંયા અધાત્વીય ઓક્સાઇડ જે છે એ એસિડિક છે એમ કહીશું આપણે કેમ કે એ બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને આપણને ક્ષાર અને પાણી આપે છે એટલે આ જે છે એ એસિડિક ઓક્સાઇડ છે એમ કહી શકાય બીજો પ્રશ્ન જોઈશું બેઝિક ઓક્સાઇડ કોને કહે છે ધત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે ઉદાહરણ આપો ચલો સૌથી પહેલા આપણે જોઈએ બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને આપણને બેઝ આપે તો તેવા ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહેવાય જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ આપે તો એને એસિડિક ઓક્સાઇડ કહેવાય એ જ રીતે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ આપતા હોય તો તેવા ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહે છે જે ધાત્વી ઓક્સાઇડ છે ધાતુઓ જે ઓક્સિજન સાથે જોડાઈને ધાત્વી ઓક્સાઇડ બનાવે એ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે છે એટલે કે ધાત્વી ઓક્સાઇડ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે છે એટલે એવું કહી શકાય કે જે ધાત્વિય ઓક્સાઇડ છે એ બેઝિક ઓક્સાઇડ છે ચાલો આપણે એનું ઉદાહરણ જોઈએ ધતવી ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા જોઈએ એક ધી ઓક્સાઇડ લઈ લઈએ ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ એ નાઇટ્રોજનના બે પ્રમાણો છે ઓક્સિજન એટલે ડાય નાઇટ્રોજન ઓક્સાઇડની આ ઘન પદાર્થ છે એસ ફોર સોલિડ એની પાણી સાથે પ્રક્રિયા કરતા આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે જાણીએ છીએ બેઝ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે આમ આ ધાતુ છે એનો ઓક્સાઇડ છે એટલે આ ધત્વી ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને આપણને બેઝ આપે છે એટલે અહીંયા આપણે લખ્યું કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવતા હોય આવા ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહેવાય એટલે આ ઓક્સાઇડ જે છે એ બેઝિક ઓક્સાઇડ થશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં